ધોરણ ચાર વિષય ગણિત ભાગાકારની સમજૂતી મેં તમને બોર્ડ પર આપેલી છે હવે આપણે દાખલા સમજીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ ચોર્યાસી ભાગ્યા બે છે ચોર્યાસી ભાગ્યા બે એટલે ચોર્યાસી નો ભાગાકાર બે વડે કરવાનો છે તો સૌ પ્રથમ તો અહીંયા બે નો જે બે છે બે એનો ઘડિયો બોલવાનો છે બરાબર તો ચોર્યાસી આવે ત્યાં સુધી તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જુઓ એક જ રકમ છે તો ભાગાકાર કઈ રીતે કરાય છે તો ભાગાકાર એક રકમનો આવે છે એક રકમનો કરવાનો પછી બે રકમનો કરવાનો બે રકમનો ભાગાકાર ત્રણ રકમ સાથે કરવાનો એવો પણ આવે છે ભાગાકાર તો અહીંયા આપણે પેલા જોઈએ તો બે છે જો અને આઠ સંખ્યા છે પહેલી સંખ્યા આઠ છે તો અહીંયાથી આપણે ભાગાકાર કરવાનો તો પહેલી આઠ સંખ્યા છે તો બેનો ઘડિયો આઠ આવે ને ત્યાં સુધી બોલો તો બે એકા બે બે દુ ચાર બે તેરી છ બે ચોક આઠ બરાબર તો આ જ રકમ લેવાની છે એક જ રકમનો આપણે પહેલાં ભાગાકાર કરવાનો છે જો ચોર્યાસી અંદર આપેલા છે તો ચોર્યાસી માંથી આઠ આઠ પેલા બેનો ભાગાકાર આઠ સાથે જ કરીશું એટલે બે ચોક કેટલા થાય છે આઠ બરાબર તો આ બે ચોક આઠ હવે વિદ્યાર્થી મિત્રો આઠમાંથી આઠ ને બાદ કરવાના આ ભાગાકારની રીત છે આઠ માંથી આઠ મને આપણે બાદ કરીએ તો કેટલા વધશે શૂન્ય હવે ઉપર કઈ રકમ વધી ચાર તો એ ચાર ને હવે આપણે અહીંયા નીચે ઉતાર્યા બરાબર તો ફરી પાછો બેનો ઘડિયો બોલવાનો ચાર આવે ને ત્યાં સુધી તો બે એકા બે અને બે દુ ચાર બરાબર બે દુ કેટલા થશે ચાર તો એની બાદ બાકી કરો તો ચાર માંથી ચાર જાય તો શૂન્ય તો શેષ છે તે વધી નથી જો નિશેષ વધી કહેવાય આને નિશેષ કેમ તો જો છેલ્લે શૂન્ય આવવું જોઈએ જવાબ તો આપણો જવાબ સાચો હોય બરાબર તો આ જે શૂન્ય આવે છે તો એને નિશેષ વધી કહેવાય કારણ કે નિશેષ વધી છે આમાં નહીં તો શેષ વધી નથી એટલે નિશેષ તો બે વડે નિશેષ ભાગી શકાય છે બે વડે નિશેષ ભાગી શકાય છે તો આ રીતે ભાગાકારનો દાખલો થાય છે હવે જુઓ ચારસો અઠ્યાવીસ છે તો ચારસો અઠ્યાવીસનો બે વડે ભાગાકાર આપણે કરવાનો છે તો આપણે અહીંયા બે વડે ભાગાકાર કરીશું તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે બેનો ઘડિયો એક રકમ પહેલા પહેલી જ રકમ બોલવાની જો બે કરતાં પહેલી રકમ મોટી હોય તો આપણે તેનો ઘડિયો બોલી શકીએ છીએ તો બેનો ઘડિયો આપણે ચાર આવે ને ત્યાં સુધી બોલો તો બે દુ ચાર હવે ચારમાંથી ચાર જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યા બે બરાબર બે એકા બે બે માંથી બે છે તો શૂન્ય હજી ઉપર બાકી છે તો હવે ઉપરથી ઉતાર્યા આઠ તો બે ચોખ આઠ અને આઠમાંથી આઠ છે તો શૂન્ય બરાબર આ રીતે આપણે એક રકમનો ભાગા ત્રણ રકમનો ભાગાકાર એક રકમ સાથે કરી શકીએ છીએ ત્યાર પછી એકસો આઠ તો એકસો આઠ ભાગ્યા નવ તો હવે શું કરવાનું છે જુઓ તો એકસો આઠ ને આપણે નવ વડે ભાગાકાર કરવાનો છે તો અહીંયા આપણે નવ નો ઘડિયો બોલવાનો છે વિદ્યાર્થી મિત્રો પહેલી રકમ જુઓ તો અહીંયા નવ છે અને અહીંયા પહેલી રકમમાં એક છે

ન જાય તો અહીંયા આપણે શું લેશું દસ ઉપરથી ઉતાર્યા આઠ ચાલો નવ દુ તો નવ દુ કેટલા થશે અઢાર થશે નવ દુ અઢાર તો હવે એની બાદ બાકી કરો તો આઠ માંથી આઠ જાય તો શૂન્ય એક માંથી એક જાય તો શૂન્ય ચાલો તો આવી રીતે આપણે ભાગાકારના દાખલા આગળ ગણવાના છે